गणित स्टैंडर्ड एटले कोई गणित थी आम बीवानी जरूर नहीं। रेग्युलर तमारे प्रैक्टिस करते रहवानी, जे प्रमाणे जे होमवर्क आवतु होय ये तमारे करतु रहवानु। नक्की ज करी दीधेलू के बस अहीं पोस्टर लगायेलू, ए पोस्टर अत्यारे काढी नाख्यो। मारे एम के 92% मम्मी हूँ लावानो छू एम, अने रोज हूँ कहू के वाचीन जजे हा, એ પોસ્ટર બીજા વાંચે છે ને એના કરતા તું વધારે વાંચજે। તો પણ 92 આવ્યા, પિતા બંને ભેગા થઈ અને કોઈલ બનાવે છે, કોઈલ વીટે છે અને જે કંઈ પણ એની છૂટક જે કંઈ પણ મજૂરી હોય છે સાડી દીએ અને અમે બંને કોઈલ બનાવીએ। જ્યારે બાળક વાંચે છે ત્યારે એને સાથ આપવા માટે એના મધર અને ફાધર બંને કોઈલ બનાવે છે અને કોઈલની જે કંઈ પણ છૂટક મજૂરી આવે એ અને સાથે પોતાની જે સાથે આખા દિવસની જોબ છે એ આ બધા સાંધામેળ કરી અને બાળકની ફીસ છે ભરતા હોય છે અને બાળકને જ્યારે ભણાવતા હોય છે। તો એક બાળક તરીકે તમારી પણ જવાબદારી બને છે કે જ્યારે જ્યારે આપણા માતા પિતા સ્ટ્રગલ કરતા હોય, માતા પિતા ખૂબ મહેનત કરતા હોય, તો આપણો એક ફરજ બને છે કે એના કરતાં પણ વધારે મહેનત કરી અને સારામાં સારું પરિણામ લાવીએ। નમસ્કાર, સમગ્ર ગુજરાતમાં આજે હમણાં ધોરણ 10 પરિણામ જાહેર થયું અને ઘણા બધા વિદ્યાર્થીઓ સારામાં સારું પરિણામ મેળવ્યા છે અને એમાંથી એક વિદ્યાર્થી જે સુરતનો રહેવાસી છે એવા પટેલ હર્ષિલની આજે મારે વાત કરવી છે। ખૂબ સામાન્ય પરિવારમાંથી આવે છે અને જ્યારે એ પરિસ્થિતિઓ કઈ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અને એણે જે આ પરિણામ હાંસિલ કર્યું છે એના વિશે પણ આપણે આ સેશનમાં જોઈશું અને નાની નાની ટિપ્સ કે જેના થકી તમે આવનારા ભવિષ્યમાં જે કંઈ પણ પરીક્ષા આપવાના છો એમાં તમને મદદરૂપ થશે કે તમે પણ સારામાં સારું પરિણામ મેળવી શકો। આજે આપણે હર્ષિલનું પરિણામ છે કેવું છે, શું છે, કઈ રીતે મેળવેલું છે, દરેક વાત છે આપણે હર્ષિલના મુખેથી જ સાંભળીશું। તો વાતની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો નમસ્કાર, અહીંયા આપણી સાથે જોડાયેલા છે હર્ષિલના ફાધર અને હર્ષિલના મધર અને આ છે આપણા રોકિંગ સ્ટાર કહી શકાય એવા હર્ષિલભાઈ। હવે ખાસ હર્ષિલ, મારે તને પૂછવું છે કે બેટા શું તારું પરિણામ છે, કઈ રીતે તે પરિણામ શું છે, મતલબ કેટલા પર્સન્ટેજ છે, કેટલા પીઆર છે અને ગ્રેડ શું છે, એ ખાસ કેટલામાંથી કેટલા તે માર્ક અચીવ કર્યા છે એ ખાસ આપણા જે સબસ્ક્રાઈબર્સ છે એને જણાવો। મેં ગુજરાતીની અંદર 80 માંથી 72 માર્ક્સ મેળવ્યા, બરાબર। વિજ્ઞાનની અંદર 80 માંથી 78 માર્ક્સ મેળવ્યા, બરાબર છે। સમાજની અંદર 80 માંથી 78 માર્ક્સ મેળવ્યા, ગ્રેટ। સ્ટાન્ડર્ડ ગણિતની અંદર 80 માંથી પૂરેપૂરા 80 મેળવ્યા, 80 માંથી 80, ગ્રેટ, વેરી ગુડ। અને અંગ્રેજી અંદર 80 માંથી 72 માર્ક્સ, સરસ। અને સંસ્કૃતની અંદર 80 માંથી 75 માર્ક્સ મેં મેળવ્યા। ઓવરઓલ કેટલા માર્ક્સ થાય છે ટોટલ? 570 આઉટ ઓફ 600, 570 માર્ક્સ છે। પર્સન્ટેજ કેટલા થાય છે બેટા? પર્સન્ટેજ 95, ઓકે, 95% છે અને પીઆર પર્સન્ટાઇલ રેન્ક 99.80, મતલબ વિદ્યાર્થીઓ પર્સન્ટેજ રેન્ક જોતા આપણને ખ્યાલ આવી ગયો હશે કે ગ્રેડ તો પૂછવાનું રહેતું જ નથી, એવન ગ્રેડ સાથે હર્ષિલ છે એણે પરીક્ષા ઉત્તીર્ણ કરી છે। હવે જાણીએ હર્ષિલ પાસેથી કે ભાઈ હવે જે એનું રૂટીન શું હતું, શું આયોજન હતું, આયોજનબદ્ધ મહેનતથી જ આ સફળતા મળતી હોય છે, તો આયોજન શું હતું એના વિશે આપણે માહિતી લઈએ। તો હર્ષિલભાઈ તમારું જે રૂટીન છે તૈયારી માટે અથવા તો પરીક્ષાની તૈયારી માટે તમારું કઈ રીતનું રૂટીન હતું કે જેથી કરીને તમે આટલા સરસ માર્ક્સ મેળવ્યા છે? તો હું સવારમાં રોજ 5 વાગે ઉઠતો ડેલી, ઓકે, અને 5 થી 6ની અંદર એક સબ્જેક્ટ હું વાંચતો, ઓકે, 5 થી 6ની અંદર એક સબ્જેક્ટ રેગ્યુલર, પછી 6 થી 7ની અંદર તૈયાર થઈને 7 વાગે સ્કૂલ જતો, 7 થી 12ની સ્કૂલ રહેતી મારી, સ્કૂલ થયા બાદ નાહી ધોઈ ને પાછો જમી અને બપોરે સુઈ જતો હું, બપોર થોડી વાર 3-1 વાગે ઉઠતો 12 થી 3 સુઈને, અને 3 વાગ્યા પછી હું ફરીથી વાંચવા બેસતો, 3 થી 4 વાંચીને 4 વાગે ટ્યુશન જતો, 4 થી 6 ટ્યુશન થઈને ટ્યુશનથી છૂટતો એટલે 6 વાગ્યા બાદ આપણે યુથ વિદ્યાકુલે આપણું જે રેકોર્ડેડ વિડીયો અને લાઈવ ક્લાસ વિડીયો આવતા એ હું અહીંયા બેસીને જોતો, બરાબર, અને એ હું લગભગ 1-1.5 કલાક જોયા બાદ
ફરતી જે મારું હોમવર્ક ને જે પ્રેક્ટિસ હોય એ કરતું. આટલું બધું કરતાં 8-1 વાગી જતા. 8 વાગ્યા પછી જમી અને પછી થોડીક વાર આમ તેમ બહાર ફરી અને પછી પાછો બેસી જતો તો રાત્રે લગભગ 11-11:30 સુધી હું વાંચતો. આટલું ટાઈટ શેડ્યુલ, મતલબ કે આટલા પરફેક્ટ ટાઈમ ટેબલ સાથે જ્યારે વિદ્યાર્થી મહેનત કરે ને ત્યારે જ આટલું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. તો વાત કરીએ કે ભાઈ અમુક સબ્જેક્ટ એવા છે કે દરેક સબ્જેક્ટ માટે તમારે અલગ અલગ પ્રકારે તૈયારી કરવી પડતી હોય છે. તો ગણિત વિષય જેવા જે વિષય છે, જે કહેવાય કે ભારેખમ વિષય છે, અને એમાં તમે 100માંથી 100 માર્ક મેળવેલા છે. ઓવરઓલ 100 out of 100 છે, એના માટે તો પહેલાં તો ક્લેપિંગ થઈ જાય. અને આ 100 out of 100 માર્ક્સ છે ગણિત જેવા ધરખમ, અને એ પણ સ્ટાન્ડર્ડ ગણિત. જે આ વર્ષે આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બે ભાગ છે, એમાંથી સ્ટાન્ડર્ડ ગણિતમાં 100માંથી 100 માર્ક. તો આ 100માંથી 100 માર્ક મેળવવા માટે એવી કોઈ ટીપ આપો છોકરાઓને કે જેથી કરી અને એ વિદ્યાર્થીઓ પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકે. ગણિત સ્ટાન્ડર્ડ એટલે કોઈ ગણિતથી આમ બીવાની જરૂર નથી. રેગ્યુલર તમારે પ્રેક્ટિસ કરતી રહેવાની, જે પ્રમાણે જે હોમવર્ક આવતું હોય એ તમારે કરતું રહેવાનું. ગણિત માટે તો હું સ્પેશિયલ ટાઈમ લેતો, સવારમાં 1 કલાક જે વાંચતો, ત્યારબાદ જે છે સ્કૂલની અંદર જઈને ફ્રી લેક્ચરની અંદર તો ગણિત જ લેતો. કેમ કે સ્કૂલની અંદર ઘણો અવાજ થતો હોય ને એવું બધું માહોલ હોય, એટલે ગણિતથી આમ ગણવાનું જ હોય, એની અંદર કાંઈ બીજું કાંઈ વાંચવાનું હોય ના. સૂત્ર એકલું થોડુંક યાદ રાખવું પડે, બીજું કાંઈ ગણિતની અંદર હોતું નથી. અને જે આપણો યુથ વિદ્યાકુલનો જે પેપર સેટ આવતો એ મેં ખરીદેલો હતો, તે એ હું વાંચતો, એના પેપરો સોલ્વ કરતો. અને બીજું કે પ્રેક્ટિસ કરવી પડે ને, જે વિદ્યાકુલના જે વિડીયો મૂકતા લાઈવ ક્લાસને રેકોર્ડેડ વિડીયો એ હું જોતો, અને એની અંદર આપણે કોઈ ડાઉટ હોય તો લાઈવની અંદર પૂછતા કોમેન્ટમાં તો આપણને તૈયારીમાં રિપ્લાય મળી જતો. અને જે વોટ્સઅપ ગ્રુપ હતું એમનું, એની અંદર જોડાવાથી પણ આપણે કોઈ ડાઉટ મૂકતા તો થોડાક સમયની અંદર એનો રિપ્લાય આવી જતો. આમ ગણિતમાં કહે એટલું બધું અઘરું છે અને આવડી જાય. જુઓ સાંભળો, ગણિત જે તમે માનો છો અઘરો છે, ભારે છે, ડર લાગે છે, બધી વસ્તુ ભૂલી જાઓ, ગણિત એકદમ સહેલામાં સહેલો વિષય છે. પણ ક્યારે જ્યારે તમે નક્કી કરો છો કે મારે અભ્યાસ કરવો છે ને ગણિત મારે સારામાં સારી રીતે પાર પાડવું છે, એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે, ફ્રી પડો છો તો ગણિત લઈને બેસો. અહીંયા બહુ સરસ વાત કરી કે સાહેબ સ્કૂલમાં જ્યારે હું ફ્રી હોઉં ને ત્યારે ગણિત વિષય લેતો. કેમ? તો કે આજુબાજુમાં ઘોંઘાટ થતો, અવાજ થતો, ડિસ્ટર્બન્સ હતું, તો ત્યાં મારે બહુ કન્સન્ટ્રેશનની જરૂર નહોતી રહેતી. કેમ? તો કે જ્યારે મારે એમાં યાદ નહોતું રાખવાનું, મારે એમાં ગણતરીઓ આવતી. એટલે આ બહુ સરસ રીતે જો નાની ટીપ છે પણ બહુ ઉપયોગી થઈ એવી છે. તો સમય જેટલો સમય તમારી ઘડિયાળમાં 5 મિનિટ મળે છે તો 3 સૂત્રો ભાગા કરી લો, 10 મિનિટ મળે છે તો 2 દાખલા ગણી લો. આવી રીતે કરી અને તમે ગણિતને છે મજબૂત બનાવી શકો છો. હવે વિજ્ઞાન, ગુજરાતી હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, એવા પ્રશ્નો જેમાં યાદ રાખવાના છે એવા સબ્જેક્ટને તમે કઈ રીતે પાર પાડ્યા? તો જે પ્રશ્નો યાદ રાખવાના હોય તો એમાં મારું ઘર થોડુંક નાનું છે તો અહીંયા આજુબાજુમાં ડિસ્ટર્બન્સ થતો તો હું લાઇબ્રેરીમાં જઈને વાંચતો. ઓકે. લાઇબ્રેરીની અંદર એકદમ સાયલેન્ટ વાતાવરણ હોય તો એ સાયલેન્ટ એકદમ જ્યાં અવાજ ના આવતો હોય ત્યાં જગ્યાએ વાંચવાનું, ને કોન્સન્ટ્રેટ કે ભાઈ મને આવડી જ જશે એવી રીતે વાંચવાનું, આવડે નહીં આવડે નહીં એવું નહીં કરવાનું. અને એક પ્રશ્ન 3-1 વખત તમે વાંચો પછી બીજો પ્રશ્ન લઈ લેવાનું, પછી મગજમાં રાખવાનું નહીં કે મને આવડ્યું કે નહીં આવડ્યું, પછી આવડી જ જાય. બરાબર છે. અહીંયા બહુ સરસ એક નવી રીત છે કે તમે જ્યારે વાંચો છો તો 2 કે 3 વખત વાંચી લેવાનું, અને 2 કે 3 વખત વાંચ્યા બાદ આપણા મગજને એ કમાન્ડ આપવાનું છે કે ભાઈ આવડી ગયું છે, ખતમ. હવે એમાં ચિંતા નથી કરવાની, આવડ્યો છે નહીં આવડ્યો છે એવી ચિંતા નહીં કરવાની, આગળ વધી જવાનું. 3 વખત રીડિંગ કરો છો, ફરીથી પાછું એનું રિવિઝન કરો છો, તો એ રીતે છે એ રીડિંગ છે એ કરવાનું છે. એટલે જેથી કરીને એ જે થિયોરિટિકલ સબ્જેક્ટ છે એ તમને ક્યાંક ને ક્યાંક આવડી જશે. પછી અમુક વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક લખવાની પણ જરૂર પડતી હોય, તો શું તમારે લખવાની કોઈ મુદ્દાની એવી કોઈ જરૂર પડી કે? લખવાનું આપણે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનમાં ખાસ જરૂર પડતી હતી, કેમ કે એમાં થોડાક મુદ્દા આવતા ભારે, થોડુંક લખીને પ્રેક્ટિસ થતી. બરાબર છે. મતલબ લખીને પણ તમારે તૈયારી કરવી પડે. હવે આજે ખાસ તો જ્યારે કોઈ પણ વિદ્યાર્થીઓની સફળતા હોય તો એ વિદ્યાર્થી એકલાની નથી હોતી, એની આસપાસ રહેતા લોકોની પણ સફળતા હોય છે. જ્યારે પરિણામ આવે છે ત્યારે આખા વર્ષની ખાલી વિદ્યાર્થી નહીં, એના શિક્ષકો, એના મમ્મી પપ્પા, દરેક લોકોનો ભોગ એમાં આપેલો હોય છે. પરિણામ આવે ત્યારે એક વ્યક્તિને ખુશી નથી થતી, એની આસપાસ રહેતા દરેક લોકોને ખુશી થતી હોય છે. તો એવી જ રીતે એના નજીક સૌથી વધુ રહેનારા એવા એના માતા પિતા પાસેથી જાણીશું કે ભાઈ જ્યારે હર્ષિલ પરીક્ષાની તૈયારી કરતો ત્યારે એનું કેવું વાતાવરણ હતું અને એ કેવી રીતે તૈયારી કરતો, એનું શું આયોજન હતું, એને ક્યારેય કોઈ તમારે ટકોર કરવી પડી છે કે કેમ, એવા નાના નાના પોઈન્ટ કે જે જે એની સાથે વધારે વધારે રહેતા હોય છે, તો એની પાસેથી જાણીએ. ખાસ હર્ષિલના મમ્મીને હું વિનંતી કરીશ કે બેન જ્યારે હર્ષિલ ભણતો તો ક્યારેય તમને એવું લાગ્યું કે મારે આને ટકોર કરવી પડે એમ છે, કે અથવા તો ક્યાંય ડાયવર્ટ થયો છે, અથવા તો મારે એને રાહ ચીંધવી પડે એવું કંઈ? ના, એની જાતે જ બેસી જતો. ક્યારેક રાત્રે સૂઈ જાય તો હું ઉઠાડી દેતી કે ભાઈ ઉઠી જાવ, વાંચવાનો ટાઈમ થઈ ગયો છે એમ.
અને એની સાથે જાગું થોડી વાર તો એને એમ લાગે કે મમ્મી જોડે બેઠી છે એટલે વાંચ્યા કરે. જુઓ, અહીંયા અહીંયા મમ્મીનો સપોર્ટ છે એ ખૂબ અગત્યનો છે. વિદ્યાર્થીને જ્યારે ભણવું છે બની શકે, ક્યારેક થાક લાગે પણ ખરા, ભાઈ માણસ છીએ મશીન નથી, તો ક્યારેક થાક લાગે તો એના મધર છે એને પુશ આપતા હતા કે બેટા સોનેકા નહીં હે ભાઈ, હવે હજી સૂવાનો સમય નથી થયો, હજી બેટા હજી ખૂબ મહેનત કરવાની છે. અને જગાડે છે, સાથે બેસે છે, જગાડીને પોતે નથી સૂઈ જતા. કારણ કે જ્યારે માતા પિતા છે એ પણ નક્કી કરેલું હોય છે કે મારા દીકરાને કંઈક ઊંચાઈ સુધી પહોંચાડવો છે, જો એ ઊંચાઈ ઉપર હશે તો અલ્ટિમેટલી અમે પણ ઊંચાઈ ઉપર પહોંચવાના છીએ. તો એ હેતુથી એના મધર પણ એની સાથે બેસતા. અહીંયા હું એક વાતની ઉલ્લેખ કરીશ કે જ્યારે હાલમાં અત્યારે જે જગ્યા ઉપર બેઠા છીએ એ જ રૂમમાં આ બાળ આ વિદ્યાર્થી છે એ તૈયારી કરતો હતો. ખૂબ સામાન્ય પરિવારમાંથી માતા છે એ હાઉસવાઈફ છે અને ફાધર છે એ ખૂબ સામાન્ય નોકરી કરી અને પોતાનું જે ગુજરાન ચલાવે છે અને સાથે સાથે પોતાના બાળકને ભણાવે છે. આટલી આટલે આટલા મુશ્કેલીઓ જજુમીએ અને બાળકોને જ્યારે ભણાવવામાં આવતો, અને આપણે આપણા ગુજરાતમાં ગુજરાતમાં કહેવત પણ ખરી કે જ્યારે માતા પિતા છે એ પેટે પાટા બાંધીને પણ બાળકને ભણાવવા તૈયાર હોય છે, હકીકતમાં આ કહેવત છે અહીંયા સાર્થક થાય છે. તો ખાસ બેન હું તમારી પાસેથી એ પણ જાણવા માંગીશ કે જે પરીક્ષા દરમિયાન ઘણી વખત બાળકોના સ્વાસ્થ્યની પણ ધ્યાન રાખવું પડતું હોય છે, તો એનું સૌથી વધારે કમાન છે એમ કહી શકાય કે લગામ છે, બાળકના સ્વાસ્થ્યની લગામ છે એની માતાના હાથમાં હોય છે, તો તે સમયે તમારી કેવી તૈયારી રહેતી? કારણ કે બાળકનો ખોરાક એ પણ બહુ અગત્યનો રહેતો હોય છે, તો એ સમયે તમે કઈ રીતે આ બધી વસ્તુ છે એ મેનેજ કરતા? પરીક્ષા પહેલાં 2-3 મહિના તો એને બહારથી કંઈ ખાવાનું જ ના પાડતા અમે, કે બેટા હવે 3 મહિના જ જપી છે, પછી બહારથી તારે કંઈ ખાવું હોય તો લેજે, પણ અત્યારે ઘરનું જ ખા. કારણ કે આપણા પાસે દવાના પૈસા નથી, ઘરમાં એ પોઝિશન વિકસે અને તારે ભણવાનું છે. બરાબર છે. બીજું બહારનું કંઈ નહીં ખાવાનું, ઘરમાં એને જે ખાવું એવું બનાવી આપતી હતી. સવારમાં વહેલા ઉઠાડી દો એટલે એને દૂધ પીવું હોય તો દૂધ બનાવી આપું, ચા પીવી હોય તો ચા બનાવી દો, એને પૂછીને જે ખાવું હોય પીવું બનાવી દો, પછી બેસી જતો. અને એ સમજતો ઘરની પોઝિશન એટલે એવી રીતે સેટ કરતો એના મગજને કે ભાઈ આજ રીતનું રહે મારે. એ તો બેન જ્યારે બાળક સમજે છે ને એ ત્યારે જ બધી વસ્તુ થાય. બાકી નક્કી જ કરી દીધેલું કે બસ અહીંયા પોસ્ટર લગાવેલું, એ પોસ્ટર અત્યારે કાઢી નાખ્યું, મારે એમ કે 92% મમ્મી હું લાવવાનો છું એમ. અને રોજ એ હું કહું કે વાંચીને જજે, હા એ પોસ્ટર બીજા વાંચે છે ને એના કરતા તું વધારે વાંચજે એમ. તો 92 ના 95 આવ્યા એટલે ખૂબ સરસ, ખૂબ સારી મહેનત કરી અને એ લક્ષ્યને ધ્યાનમાં રાખી એ દિશામાં આગળ વધ્યા બાદ ત્યારે જ આ પરિણામ આવતું હોય છે. તો હવે હું હર્ષિલના ફાધર પાસેથી પણ કંઈક જાણવા માગીશ કે જ્યારે પિતા છે ને એ કેવું પાત્ર છે એ ક્યારેય કોઈ વર્ણન નથી કરી શકતા. અંદર અંદર ઘણું બધું હોય છે, એને પણ ઘણા બધા શોખ હોય, ઘણા બધા વિચારો હોય, ઘણા બધા પ્લાનિંગ્સ હોય, પણ એ બધા પ્લાનિંગ, બધા વિચાર, બધા શોખને સાઈડમાં મૂકી એક વ્યક્તિ માટે એટલે કે એક પાત્ર માટે, પોતાના સંતાન માટે એ ભેગ ધારણ કરી લેતા હોય એવું કહી શકાય. એ બધા શોખને સાઈડમાં મૂકી અને પોતાના બાળક માટે જ્યારે મહેનત કરતા હોય છે, દિવસ રાત એક કરીને મહેનત કરતા હોય છે, તો એ સમયે આજે જે પરિણામ પ્રાપ્ત કર્યું છે હર્ષિલે, તો એ માટે થઈને તમારી અંદર જે કંઈ પણ તમને છે કે ભાઈ મારા બાળકે આ છે, જે કંઈ પણ છે મને આજે આપણા સબસ્ક્રાઈબર્સને જણાવો. મને હર્ષિલને 95% એ જાણીને બહુ ખુશ છું. હા, અને એને બહુ સારી પણ મહેનત કરી. પરીક્ષા વખતે લગભગ 3-4 વાગે ઉઠતો હતો અને એની મમ્મીને હું બંને જગાડતા હતા, અને આજ સુધી 1-12 બને તો રોજ એને સ્કૂલમાં મૂકવા જવાનો, લેવા જવાનું બધું જ અમે કરતા હતા. એનું કંઈ પણ ચોપડું લાવડું અને સાથે એકલું એને ક્યારે નથી મૂક્યું એમ. અત્યારે ગમે જે નોકરી જોઈએ ફોન કરે એટલે ઘરે આવી જતો એના કામ માટે, પણ હું ક્યારે કંઈ પણ વસ્તુ ના નહીં પાડી, બારથી બને એટલી કોશિશ કરતો હતો. બોલ પેન હોય કે કોઈ પણ વસ્તુ હોય ગમે તો હું લઈ દેતો હતો એને, અને ભણવા મેં આપણે બહુ બધો સપોર્ટ કર્યો એમ, તો એનું પરિણામ આજે સારું આવ્યું છે. તમે અત્યારે સાંભળી રહ્યા છો કે નાની નાની વાતોનું ધ્યાન છે એ માતા પિતા રાખતા હોય છે. બાળકને કદાચ ફોર વ્હીલમાં ન પણ ફેરવી શકીએ, કદાચ ક્યાંય વિદેશ ટૂરમાં ન પણ લઈ જઈ શકીએ, ક્યાંક ફરવા ન પણ લઈ જઈ શકીએ, મોટી મોટી અપેક્ષાઓ કદાચ ન પણ પૂરી થાય, પણ જે નાની નાની અપેક્ષાઓ જ્યારે બાળકોની પૂરી થતી હોય છે, નાની નાની માંગ છે જે બાળકોના વિકાસમાં અને પરિણામમાં ક્યાંક ને ક્યાંક ભાગ ભજવતી હોય, એવી નાની નાની અપેક્ષાઓ પૂરી કરવા માટે જ્યારે પિતા છે મહેનત કરતા હોય છે અને જ્યારે બાળક આ પરિણામ લાવે ત્યારે સ્વાભાવિક છે એક પિતાની જે ખુશી છે એ કદાચ મારાથી કે કોઈનાથી એ શબ્દોનું વર્ણન ન થઈ શકે. ખાસ આજે હું તમને એ પણ કહીશ કે કદાચ તમને ખ્યાલ જ છે પણ તેમ છતાંય હું કહું કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ ગણિતમાં સૌથી ઓછા પરિણામ આવતા હોય છે અને એ વચ્ચેથી
હર્ષિલ છે 100માંથી 100 માર્ક લાવેલો છે. એટલે એ ગણિત જેવા વિષયમાં જ્યારે 100માંથી 100 માર્ક લાવે એટલે ખરેખર આ જે હર્ષિલ છે એ કાબિલે દાદ એનું પરફોર્મન્સ રહ્યું હશે અને ખૂબ સરસ મહેનત હશે ત્યારે જઈને જ આ પરિણામ પ્રાપ્ત થતું હોય છે. તો ખાસ અને ખાસ વિદ્યાર્થીઓ એટલું જ હું તમને કહેવા માંગીશ કે જ્યારે તમે તમારા માતા પિતાની પરિસ્થિતિઓ સમજો છો, તમે તમારા કયા ઘર તમે કયા બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરો છો, તમારી જે ઘરની પરિસ્થિતિ શું છે એને જ્યારે ફોકસમાં રાખી અને મહેનત કરશો તો ભગવાન પણ સાથ આપશે, લોકો પણ સાથ આપશે, તમારી આસપાસ રહેનારા વ્યક્તિઓ પણ સાથ આપશે, શાળાઓ પણ સાથ આપશે અને અમારી જેવા વિદ્યાકુલ પ્લેટફોર્મ છે સદાયને માટે તમારા માટે બેઠું છે. જો તમે એક વખત નક્કી કરો છો કે ભાઈ અમારે ભણવું છે, અમારે કંઈક કરવું છે, તો અમે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવડાવીએ છીએ. અને એમાંથી જ આપણી સાથે જે હર્ષિલ છે એ કદાચ ક્યારેક નેટનો પ્રોબ્લેમ આવતો, મને હમણાં જ જણાવ્યું કે સાહેબ અમે બહાર લોબીમાં બેસીને હું અભ્યાસ કરતો આવતો ત્યાં બેસતો હતો અને ત્યાં જઈને ટાવર પકડતો હતો. સમજો તમે, ટાવર જ નથી આવતો. સમજો તમે, જ્યારે તકલીફ ભણવું હોય ને, કોઈ પણ વસ્તુ તમે નક્કી કરો છો ને, કોઈ પણ વસ્તુ તમે જ્યારે નક્કી કરો છો ને ત્યારે એ એ પ્રાપ્ત કરવા માટેની મહેનત જ્યારે કરો છો એટલે હંમેશા 100-એ 100% એ વસ્તુ મળે છે અને મળે જ છે. સાથે સાથે હમણાં આપણે ડિસ્કશન ચર્ચા કરતી વખતે એમ કીધું હતું કે સાંજ દરમિયાન હું ઉપર ધાબા પર જતો હતો. મતલબ તમે સમજો કે જે ડેડિકેશન વિદ્યાર્થીનું છે અભ્યાસ માટેનું, આ ડેડિકેશન જ્યારે તમારી અંદર આવશે ત્યારે તમને રેન્કર બનાવતા કોઈ નહીં રોકી શકે. તો આજે ખાસ હું તમને એ પણ જણાવવા માંગીશ કે આજે અમે જે અત્યારે રૂમમાં બેઠા છીએ, મને હમણાં કોઈ વાંધો નહીં, મને હમણાં વાત કરી કે તમે હમણાં જ હાજર થયા, તમે નહોતા આવ્યા. પહેલાં મને બેને કીધું, હર્ષિલે જણાવ્યું કે મારા ફાધર છે આખો દિવસ કામે જાય છે અને પ્લસ અહીંયા સાંજે અહીંયા કોઈલ બનાવવાનું, બંને કોઈલ બનાવી, માતા અને પિતા બંને ભેગા થઈ અને કોઈલ બનાવે છે, કોઈલ વીટે છે અને જે કંઈ પણ એની છૂટક જે કંઈ પણ મજૂરી હોય છે. જ્યારે બાળક વાંચે છે ત્યારે એને સાથ આપવા માટે એના મધર અને ફાધર બંને કોઈલ બનાવે છે અને એ કોઈલની જે કંઈ પણ છૂટક મજૂરી આવે એ અને સાથે પોતાની જે સાથે આખા દિવસની જોબ છે એ આ બધા સાંધામેળ કરી અને બાળકની ફીસ છે ભરતા હોય છે અને બાળકને જ્યારે ભણાવતા હોય છે. તો એક બાળક તરીકે તમારી પણ જવાબદારી બને છે કે જ્યારે જ્યારે આપણા માતા પિતા સ્ટ્રગલ કરતા હોય, માતા પિતા ખૂબ મહેનત કરતા હોય, તો આપણો એક ફરજ બને છે કે એના કરતાં પણ વધારે મહેનત કરી અને સારામાં સારું પરિણામ લાવીએ. તો ખાસ બેન, ભવિષ્યમાં જે હર્ષિલ છે ખૂબ પ્રગતિ કરશે, કારણ કે જ્યારે બાળક સમજવું હોય ને ત્યારે આપણે કોઈને ક્યાંય સમજાવવા જવાની જરૂર રહેતી નથી. એટલે ખાસ જ્યારે હર્ષિલ છે આટલો સમજુ બાળક છે, ભગવાનનો આભાર માનું અને હર્ષિલ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભવિષ્યમાં જે કંઈ પણ સપનાઓ લઈને એ આગળ વધવા માંગે છે દરેક સપનાઓ પૂરા થાય અને તમે જોયેલા જે સપનાઓ છે પૂરા થાય એવી ભગવાનને પ્રાર્થના. અને ભવિષ્યમાં ક્યાંય પણ યુથ વિદ્યાકુલની જરૂર હોય તો ચોક્કસથી જણાવજો, અમે હંમેશા વિદ્યાર્થીઓની મદદ માટે બેઠા છીએ. ઓકે, ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ, બેસ્ટ ઓફ લક. તમે પણ આવનારા ભવિષ્યમાં પોતાના જે કંઈ પણ પરિણામોને ઊંચા લાવવા માંગતા હોય તો આ રીતે જે કંઈ પણ નાની નાની ટિપ્સ આપેલી છે એ ટિપ્સને ફોલો કરો. અને ખાસ તમે તમારા માતા પિતાના સૌથી મોટું મોટિવેશન છે મધર ફાધર છે, સૌથી વધુ ઇન્સ્પિરેશન છે મધર ફાધર છે, કદાચ સૌથી મોટા આઈડિયલ છે કે જેને તમે આદર્શ માનો છો એ મધર ફાધર છે. એ માતા પિતાનું જે ફોટોગ્રાફ છે ને, મતલબ એ જે પિક્ચર છે આપણા મગજમાં સેવ રાખજો. તમને ક્યારેય કોઈ બીજા વિચારો આવશે જ નહીં, ક્યારેય તમારે ધ્યાન ડાયવર્ટ કરવું જ, ખાલી વિચાર કરજો કે આ વસ્તુ કરીશ તો મારા મમ્મી પપ્પાને ગમશે કે કેમ, આ વસ્તુ કરીશ તો મને ફાયદો થશે, મારા મમ્મી પપ્પાને ફાયદો થશે કે કેમ, તો ઓટોમેટિકલી તમારું હૃદય છે જવાબ આપી દેશે અને તમે યોગ્ય દિશામાં આગળ વધશો. એટલે સૌથી મોટું મોટિવેશન માતા પિતા છે, એને ધ્યાનમાં રાખી કેન્દ્રમાં રાખી મહેનત કરો.